ની અંદર કશું જરૂરી નથી નામ સ્મરણ જપ એકમાત્ર ઉદ્ધાર છે દેવ માટે દમન કરો દાનવો માટે દયા કરો અને માનવ માટે દાન કરો આ અર્થ ત્રણ થયા સાંભળ્યું અને કહ્યું તો બધા માનવને માનવે માનવોને વાત પહોંચાડી કે આપણે દાન કરવાનું એવું પ્રજાપતિજીએ કહ્યું થોડી વારમાં પ્રજાપતિ આંખ ખોલી આંખ ખોલીને જણાએ કહ્યું અમે આવું તારવ્યું છે તો કે શેના આધારે તારવ્યું તો કે અમારા અનુભવોના આધારે તાર્યું અત્યાર સુધી જીવ્યા છીએ એનું અમે વિશ્લેષણ કર્યું ને નક્કી કર્યું કે અમે શું કર્યું છે એમાંથી અમે દર એક નાનકડો અર્થ તારવ્યો છે પ્રજાપતિએ સ્મિત સાથે આંખ વીચ દીધી એનો અર્થ એવો કે હું તમારી સાથે સંમત છું કેટલાક સંત પુરુષો કશું ન બોલે અને માત્ર સ્મિત કરીને તમારા સામું જોવે તો એને તથાસ્તુ ગણવું એ બોલે નહીં તથાસ્તુ પણ તમારી સામે ખાલી નજર કરે તો પણ એ તથાસ્તુ થઈ જતું હોય એમ ત્રણેય જણા ત્યાંથી ઉઠ્યા અને એકબીજાએ જઈને મેસેજ આપ્યો કે આપણે માનવ છીએ ભાઈ આપણે કોઈનું લૂંટી લઈએ તો પણ આપણે કોઈનું ઝૂટવી લઈએ તો પણ યાદ રાખવું કે આપણે દાન કરવું પડશે દાન કરવાની પ્રક્રિયાનો એક ભાગ એટલે ભાગવત સપ્તાહનું આયોજન છે એ વખતે જે માનવનો પ્રતિનિધિ ત્યાં બેઠો હશે એણે આદરોજ આ પરિવારના વડીલોના કાનમાં કહ્યું યુવાનોના કાનમાં કહ્યું કે ભાઈ અમને દાન કરવાનું કહ્યું છે તો ઉત્તમ કાર્ય દાન એટલે ભગવત સ્મરણ છે હું શાસ્ત્રની વાત ન કરું નાનું કહેવાઉં પણ કહ્યું છે કે કળિયુગની અંદર કશું જરૂરી નથી નામ સ્મરણ જપ એકમાત્ર ઉદ્ધાર છે અને એ ક્યારે થઈ શકે ભગવત સ્મરણ કરીએ તો એકલા એકલા તો સૌ કરે પણ સાથે રાખીને કોણ કરે એટલે આદરોજા પરિવારે માનવના પ્રતિનિધિ રૂપે પ્રજાપતિએ આપેલી શીખને પૂરી કરવા માટે આ ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે એવી મારી સમજ હું આપની સાથે વહેંચું છું આપણી પાસે એક ગીતાનો શ્લોક છે જે બહુ જાણીતો છે અને બહુ વિવાદાસ્પદ છે વિવાદાસ્પદ એટલા માટે કે આપણે એના જુદા જુદા અર્થઘટન કરીએ છીએ મને તમને ખ્યાલ છે કર્મણને વાધિકા રસ્તે માં ફલેશું કદાચ કર્મ કરો ફળની અપેક્ષા ન રાખો જેને ગીતા એટલે શું એ ના ખબર હોય એ પણ આ શ્લોક વિશે વિશેષ કરતો હોય એવું થોડું હાલે કઈ કર્મ કરો ને ફળની આશા ન રાખો તો કર્મ કરે કોણ એટલા માટે એ શ્લોક વિશેની વાત મારે અહીંયા કરવાની ઈચ્છા છે આ પરિવારને સૂઝ્યું બીજાને સૂજી જ શકે આ પરિવાર પાસે છે એટલું બીજા પાસે છે જ પણ હું સૂજું શું કામ કારણ આ શ્લોક આવે છે કર્મણને એવા અધિકાર હસ્તે માં ફલેશું કદાચ કર્મ કરવાનું પણ ફળની અપેક્ષા નહીં રાખવાની ફળની અપેક્ષા એટલે શું ભાગવત સપ્તાહ પછી શું ફળ મળે આટલા બધા સાથે અહીંયા આવ્યા આટલા બધા શ્રોતાઓ આટલું સુંદર મજાનું આયોજન થયું સવારે ઉઠો ત્યારથી તમારી જીભ એ તમને કોઈ જય શ્રી કૃષ્ણ કયા જ કરતું હોય સાત દિવસમાં એટલી વખત જય શ્રી કૃષ્ણ સાંભળશું અને સાથે આપણે જોરે જોરે બોલશું કે આપણું લગભગ એકાદ વર્ષનું જય શ્રી કૃષ્ણ બોલાઈ જશે આ નામ સ્મરણ કરવું ન પડે ને થઈ જાય એનું નામ નામ સ્મરણ તો આ હકીકતમાં શું છે સમજવા જેવી વાત છે ને એની વાત હું એટલા માટે કરું છું કે આ શ્લોક વિશેની જે આપણી ગેરસમજ છે એને દૂર કરવા જેવું છે હવે ગીતાના ભાષ્યોની અંદર એટલું બધું ક્લિયર કરેલું નથી પણ આ વાત એટલે હું ક્લિયર કરવા માંગુ છું કે ઘણા બધા યુવાનો બેઠા છે એને ખ્યાલ આવે અત્યારના બહુ મોટી ચર્ચા ચાલે છે શાસ્ત્રોમાં જે કયું છે એમાં સાચું શું અને એમાં ખોટું શું હકીકતમાં આપણે એવડા માણસ નથી કે ખોટું શું તે તારવી શકીએ પણ એની ચર્ચા કરવામાં આપણે ઉસ્તાદ છીએ કર્મ કરનારો માણસ બે પ્રકારનો હોય પહેલો માણસ પહેલો માણસ એવું ઈચ્છે કે હું કર્મ કરું તો એનું ફળ મને મળવું જ જોઈએ એટલે કે કર્મના ફળ અમને ચાખવા મળવા જોઈએ બીજો માણસ એવું કે કર્મ કરવું અને જો ફળ ન ચાખવા મળતા હોય જેમ ગીતા કહે છે તેમ તો મારે કર્મ કરવું શું કામ વાય શુડ આઈ વર્ક એમાં પણ આપણને ખ્યાલ છે કે સ વેતન જયારે વાત આવી પગાર સાથેની નોકરી એને આપણને શીખવી દીધું કે કામ કરો ને પગાર લ્યો પણ કામ કરો ને પગાર લ્યો એ તમે કરેલા કામનું વળતર છે ફળ નથી ફળ બહુ મોટો શબ્દ છે એ પેલા વળતર જેવો નથી ફળ એ મળતર છે પેલું વળતર છે અને ફળ એ મળતર છે મળે તે ફળ અને કોઈક આપે એને કહેવાય વળતર આ તો મારે મેળવવાનું છે તો કર્મ કરનારા બે પ્રકારના એક માણસ એવું કે ભાઈ હું ત્રીજી એક દલીલ આપણી સામે મૂકી અને ગીતાજીએ કહ્યું કે તારે કર્મ કરવાનું જ છે એના માટે તું અહીંયા આવ્યો છો તને આમ તો ધક્કો ખાવા અહીંયા મોકલ્યો નથી તું આવ ત્યારથી તને હું હોમવર્ક આપી દઉં છું એ હોમવર્ક શું આપ્યું છે તને ખબર નથી એની યાદી મારી પાસે છે તારે કર્મ કરવાનું છે અને તારે ફળની આશા રાખવાની નથી પણ કેવી રીતે નથી રાખવાની ફળની આશા નથી રાખવાની એમ નથી તમે જે આપશો તે ફળ મારું માં ફલેશું કદાચ ન હું ઈચ્છું તે ફળ મારું નહીં તમે જે આપશો તે ફળ મારું આ ગીતાજી એ ત્રીજી દ્રષ્ટિ આપણને આપી કર્મ કરો કરવું જ પડે ન કરો તો જીવીત ના શકો મૂંગા બેઠા રહ્યો તો પણ એ કર્મ છે એક ખૂણામાં બેઠા રહ્યો તો પણ કર્મ છે કારણ કે શ્વાસ ચાલે છે જમવાનો સમય ત્યાં ત્યારે ઉઠીને જમી લઈએ છીએ એ છોડતા નથી કર્મ ચાલે છે જમવાનું અંદર જાય પાચન તંત્ર કર્મ કરે છે આ આખી જે મેટાબોલિઝમની પ્રક્રિયા છે એ કર્મ છે અને મિત્રો જે વિજ્ઞાનના વિદ્યાર્થીઓ થોડો જાણકાર એની ખ્યાલ છે વિજ્ઞાનમાં ને દેહ ધાર્મિક ક્રિયા કહેવાય છે ઇટ ઇઝ રાઇટલી સાઈડ દેહ ધાર્મિક કઈ ક્રિયા દેહ જેને ધર્મ સમજીને આપણને પૂછ્યા વગર કર્યા કરે છે એ દેહ ધાર્મિક ક્રિયા છે તમે સુઈ જાઓ ત્યારે યાદ નથી રાખવું પડતું કે રાત્રે શ્વાસ ચાલશે કે નહીં ચાલે એના માટે કોઈ મશીન નથી મૂકવું તમે જમી લ્યો પછી પાચન માટે તમારે ચિંતા નથી કરવી પડતી તમે ઉઠો પછી હું બોલું છું તોય મારો શ્વાસ ચાલે છે અને આપ બેઠા છો તોય શ્વાસ ચાલે છે આપણે ચિંતા નથી કરવી પડતી આ દેહ ધાર્મિક ક્રિયા છે આપણો દેહ જેને ધર્મ સમજીને કરે છે એનું નામ દેહ ધાર્મિક ક્રિયા છે એટલે કર્મ ચાલવાનું પણ ગીતાજીએ એવું કીધું કે ભાઈ તમારે જે કર્મ કરવાનું હોય એ કરો ત્યારે જે આનંદ પ્રાપ્ત થાય શ્યામભાઈ આ હું જે હવે વાત કરું છું એ આદરણીય વિનોબાજી વાત કરેલી છે વિનોબાજીના ગીતા પ્રવચનોમાં સ્પષ્ટ થાય છે તમે જે કર્મ કરો છો ત્યારે તમે અંદર દિલ પરોવો છો ત્યારે જે આનંદ મળે છે એ જ તમારા કર્મનું ફળ છે આદરોજા પરિવાર આખી ભાગવત સત્તાનું સમાપન થશે ત્યારે સાત આઠ દિવસ પછી એમને જે મજા આવશે આનંદ થશે સંતોષ થશે વાહ અંદરથી હૂંફ આવશે એનું ફળ છે ઈશ્વર કઈ લેણદેણ નો માણસ નથી સાહેબ કે તે બે કરોડ ખર્ચ્યા કાલ તને બે ચાર કરોડ આપી દો એમ ના આપે દેખાય એમ આપતો જ નથી ન દેખાય એમ ઘડીએ ઘડીએ આપે છે તો યાદી રાખવા જેવું છે સાહેબ કે એમને ત્રીજી દ્રષ્ટિ આપી અને વિનોબાજી અર્થઘટન એવું કર્યું કે હું કામ હું અત્યારે બોલું છું તો મને આનંદ આવે છે હું અડધો કલાક બોલીને નીચે ઉતરીશ ત્યારે મને એમ થશે કે હાસ મજા આવી બસ હાસ મજા આવી એ મારા આ કર્મનું ફળ અત્યારે જ ઈશ્વરે આપી દીધું નાવ આઈ શુડ નોટ એક્સપેક્ટ એનીથિંગ મોર ફ્રોમ માય ઓલ માઇટ આ વાત આપણે કરી છે એવું નથી સાહેબ આ અર્થઘટન આપણા છે એવું નથી ભૂતકાળમાં આપણી પાસે એવા ઉદાહરણો છે